नमस्ते विद्यार्थी मित्रों, आपणे आगळ 31 થી 40 સુધીની સંખ્યા જોઈ। હવે આપણે આગળ 41 થી 50 સુધીની સંખ્યા જોઈશું। જુઓ, અહીં તમને મણકા દોરેલા આપેલા છે। હવે અહીં એક દશક, બીજું દશક, ત્રીજું દશક અને ચોથું દશક, ચાર દશક એટલે થશે 40, અને એકમ એટલે 40 ને 41, 40 પ્લસ 1 બરાબર 41, અહીં શબ્દમાં છે 41, ચાર દશક અને એક એકમ। હવે અહીં ચાર દશક, 1, 2, 3, 4, ચાર દશક અને 2 એકમ એટલે થશે 42, તો 40 પ્લસ 2 = 42, 1, 2, 3, 4, ચાર દશક અને 1, 2, 3, 3 એકમ એટલે થશે 43, તો 40 પ્લસ 3 = 43, 1, 2, 3, 4, ચાર દશક અને 1, 2, 3, 4, ચાર એકમ બરાબર થશે 44, 40 પ્લસ 4 = 44, 1, 2, 3, 4, તો ચાર દશક એટલે થશે 40, 5 એકમ, 1, 2, 3, 4, 5, તો ચાર દશક અને 5 એકમ એટલે થશે 45, અહીં શબ્દમાં આપેલું છે 45, તો 40 પ્લસ 5 = 45। હવે 45 પછી આવે 46, 1, 2, 3, 4 દશક એટલે 4 દશક અને 1, 2, 3, 4, 5, 6, 6 એકમ એટલે થશે 46, તો 40 પ્લસ 6 = 46, એવી જ રીતે 47, 1, 2, 3, 4, 4 દશક અને 7 એકમ એટલે 47, તો 40 પ્લસ 7 = 47, 1, 2, 3, 4 દશક અને 8 એકમ એટલે થશે 48, 40 પ્લસ 8 = 48, 4 દશક, 1, 2, 3, 4, 4 દશક અને 9 એકમ એટલે થશે 49, તો 40 પ્લસ 9 = 49। હવે છે 1, 2, 3, 4, 4 અને આ 5, તો 5 દશક એટલે થશે 50, આ 1 દશક એટલે 10, 20, 30, 40 અને 50, તો 4 દશક પ્લસ 10 એટલે કે 4 દશક અને વત્તા 1 દશક એટલે થાય 50। હવે આગળ જોઈએ, અહીં સૂચના છે 41 થી 50 સુધીની સંખ્યાઓ લખો। તો આ લાઇન તમારે પહેલાં ઘૂંટવાની છે અને નીચેની લાઇન તમારે લખવાની છે। તો એક તમને હું ઘૂંટીને બતાવીશ, એવી રીતે બધી જ આખી લાઇન ઘૂંટી નાખવાની છે, સાથે બોલવાનું પણ છે। તો સૌથી પહેલાં આવશે 41, જો હું એને તમને ઘૂંટી અને બતાવું છું, એવી જ રીતે સરસ ઘૂંટવાનું છે। આ આખી લાઇન આવી રીતે બોલવાની અને ઘૂંટવાની છે। 41 પછી આવશે 42, 42, હવે નીચે એવી જ રીતે આખી લાઇન લખવાની છે। 41 પછી છે
42 आ बे लाइन पूरी करवानी छे। हवे नीचे छे वाँचो अने लखो, जे आपणे ऊपर अहींया समझा एवी ज रीते अहीं छे। तो बोलवानुं छे अने लखवानुं छे 40 + 1 = 41। तो बोलतुं जवानुं अने लखवानुं 40 + 1 = 41। હવે 42 + 2 = 42 આવી રીતે 50 સુધી પૂરા કરવાના છે। હવે આગળ જુઓ, અહીં મણકા ગોળી તમને આપેલી છે, એને ગણી અને સંખ્યા લખવાની છે। જુઓ સૂચના શું છે, ગણો અને આપેલ ચોરસમાં સંખ્યા લખો। તો આ 1 દશક, 2 દશક, 3 દશક અને 4 એટલે 40 થયા। તો 40 અને એકમ કેટલા છે, 1, 2, 3, 4। તો 40 અને 4 કેટલા થશે, 44। તો અહીં લખવાના 44। આ કેટલા દશક છે, 1, 2, 3, 4, 5। તો 5 દશક એટલે કેટલા થશે, 50। તો અહીં લખવાના 50। આવી જ રીતે આ નીચેની ગણતરી કરવાની છે। હવે નીચે જુઓ, વાંચો અને લખો। તો આગળ સરવાળાની રીત હતી, અહીં દશક એકમ શબ્દમાં લખીને આપેલા છે, તો એવી રીતે આપણે બોલવાનું છે અને લખવાનું છે। 4 દશક અને 1 એકમ એટલે 41। તો અહીં લખશું અને બોલશું 4 દશક અને 1 એકમ એટલે થાય 41। આવી રીતે આ નીચેના પૂરા લખવાના છે તમારે। જુઓ હવે નીચે તમને જોડકા જોડવાના કીધા છે, તો 40 + 7 તો કેટલા થશે, 40 ને 7 = 47। તો અહીં ક્યાં 47 લખેલા છે, 3જા નંબર ઉપર, તો પહેલાને 3જાની સાથે જોડી દેવાનું। આવી રીતે હવે 40 + 6 એટલે કેટલા થાય, 46। તો 46 ક્યાં લખેલા છે, સૌથી ઉપર, તો તેની સાથે જોડી દેવાનું। આવી રીતે આ બે જોડકા જોડવાના છે। હવે અહીં દશક અને એકમ શબ્દમાં લખેલું છે, જુઓ 4 દશક અને 8 એકમ। શું કીધું, 8 એકમ, તો એકમ કેટલા છે, 8, અને દશક કેટલા છે, 4। તો 4 દશક એટલે 40 અને 8 એકમ એટલે બીજા 8, તો 40 + 8 એટલે કેટલા થશે, 48। તો ક્યાં છે 48, 3જા નંબર પર, તો પહેલાંની 3જાની સાથે જોડી દેવાનું છે। આવી રીતે આ જોડકું બનાવવાનું છે। હવે અહીંયા જુઓ, સૂચના આપેલી છે ખોટી સંખ્યાઓ લખો। અહીં તમને 3 લાઇન આપેલી છે, એમાં સંખ્યા ખૂટે છે એ આપણે લખવાની છે। તો પહેલી લાઇન હું તમને પૂરી કરીને બતાવીશ, બાકી 2 લાઇન જાતે તમારે કરી લેવાની છે। જુઓ અહીં છે 41, એના પછી શું આવશે, 42 પછી આવશે 43, પછી 44 લખેલું આપેલું છે, પછી એના પછીની સંખ્યા 45, એના પછી 46, એના પછી 47, એના પછી 48, પછી 49 અને છેલ્લે 50। તો અહીંયા જે ખૂટતી સંખ્યા હોય તમારે લખવાની છે। હવે અહીં જુઓ, આપેલ ચોરસમાં જવાબ લખો। તો અહીં શું છે, 40 + 8, તો 40 માં 8 નાખીએ એટલે કેટલા થશે, 48। તો ચોગડે ને આઠડે 48। 40 + 2
तो 40 માં 2 નાખીએ એટલે કેટલા થાય 42 તો ચોગડે બગડે 42 આ ત્રણ જાતે લખવાના છે હવે નીચે આપેલી છે સૂચના મોટી સંખ્યા ઉપર ગોળ કરો તો નાની અને મોટી સંખ્યા કેમ ખબર પડે કે આપણે અંક બોલીએ અને જે પહેલા આવે એ નાની સંખ્યા અને પછી આવે એ મોટી સંખ્યા તો અહીં 41 અને 47 આપેલું છે કઈ સંખ્યા આપેલી છે 41 અને 47 તો આપણે લાઈન બોલીએ 41ની તો સૌથી પહેલાં 41 આવે અને પછી આવે 47 તો મોટી સંખ્યા થશે 47 હવે અહીં છે 50 અને 43 તો 41ની લાઈન બોલીએ તો 43 પહેલાં આવે અને પછી આવે 50 તો 50 મોટી સંખ્યા કહેવાય એવી રીતે આ બેનો જવાબ લખવાનો છે હવે છે નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો તો મેં ઉપર કીધું એમ કે જે પહેલાં આવે એ નાની સંખ્યા હોય તો અહીં છે 49 અને 47 તો 49 પછી આવે અને 47 પહેલાં આવે તો નાની સંખ્યા થશે 47 જુઓ અહીં આ લાઈનમાં 47 પહેલાં છે અને 49 પછી છે હવે છે અહીં 42 અને 46 તો અહીં લાઈનમાં 42 પહેલાં આવે છે અને પછી આવે છે 46 તો જે પહેલાં આવે એ નાની સંખ્યા તો એના ઉપર સોરી ત્રિકોણ કરવાનું હતું આપણે અહીં ત્રિકોણ કરવાનું છે રાઉન્ડ નહીં ઓમ શું કરશું આપણે અહીં ત્રિકોણ કરવાનું છે ગોળ કરવાનું નથી અહીં ત્રિકોણ કરવાનું છે મારાથી ભૂલથી થઈ ગયું છે તમે ત્રિકોણ કરજો હવે છે તરત પછીની સંખ્યા લખો પછીની એટલે કે એના પાછળ આવતી હોય તે તો અહીં છે 43 તો 43 પાછળ કેટલા આવે 43 પછી 43 પાછળ ભાઈ એક જ કહેવાય તો શું આવશે 44 તો અહીં લખશું 2 ચોગડા 44 હવે છે 47 તો 47 પછી એટલે કે 47 પાછળ આવે 48 તો ચોગડે આઠડે લખશું આ બે તમારે જાતે લખવાની છે હવે છે તરત પહેલાંની સંખ્યા લખો એટલે કે એની આગળની એની પહેલાંની તો અહીં શું આપેલું છે 43 તો 43 પહેલાં એટલે કે 43 આગળ આવે ચોગડે બગડે 42 તો અહીં લખશું 42 હવે અહીં છે 49 તો આ 49 એની આગળ એની પહેલાં છે ચોગડે આઠડે 48 તો અહીં લખશું 48 આ બે જાતે લખવાની છે હવે છે વચ્ચેની સંખ્યા લખો આગળ અને પાછળની લખેલી આપેલી છે આપણે વચ્ચેની સંખ્યા લખવાની છે તો અહીં છે 43 વચ્ચેની સંખ્યા લખવાની છે અને પછી છે 45 તો 43 અને 45 વચ્ચે છે 44 તો લખશું અહીં 44 હવે છે 48 પછી વચ્ચેની સંખ્યા લખવાની છે અને છે પાછળ 50 તો અહીં છે 48 પછી આવે 49 અને છેલ્લે 50 તો 48 અને 50 વચ્ચે થશે 49 તો અહીં લખશું 49 બીજી બે તમારે લખવાની છે હવે આગળનો અભ્યાસ પછીના વિડીયોમાં કરીશું.